વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે. હવે એનું ઉલટું, એનું વિરોધી એટલે કે ધેટ. શું થાય? ધેટ. ધેટ એટલે તે અથવા પેલી, પેલું અને પેલો. આપણે એમ કહીએ કે આ બુક છે તો એના માટે શું હોય? ધીસ. પણ પેલી બુક છે, દૂર, દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા માટે ધેટ વપરાય છે. તો ધીસ નું ઊંધું પેલા જો આપણે જોઈએ ધેટ વિશે, તો ધેટ નો પોઈન્ટ પેલા એમ થાય દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે. હું એમ પૂછું, હું એમ કહું પેલી રમા છે અને રમા છે દૂર ઊભી છે, તો પેલી રમા છે તો ધેટ ઇઝ રમા. હું અહીંયા ઊભી છું, મારી પાસે બોલ છે અને સામે બીજો બોલ છે, તો એમ કહું પેલો બોલ છે તો ધેટ ઇઝ અ બોલ. સમજાઈ ગયું? હું અહીંયા ઊભી છું, મારી બાજુમાં નહીં પણ મારી સામે ઝાડ છે, તો એમ કહું પેલું ઝાડ છે તો ધેટ ઇઝ અ ટ્રી. સમજાઈ ગયું? ધેટ એટલે દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે. હવે ધેટ અમે તમને કીધું ધીસ ની સાથે, પણ ધેટ ની સાથે ક્રિયાપદ રૂપ ઇઝ અને ધીસ ની સાથે પણ ક્રિયાપદ રૂપ ઇઝ આવે છે. ધેટ ની સાથે ક્રિયાપદ રૂપ ઇઝ વપરાય છે. ધેટ ની સાથે પણ ઇઝ વપરાય અને જોઈએ. પેલું જોઈએ, પેલો દડો છે. થઈ ગયું? મેં કીધું ધેટ એટલે પેલી, પેલું, પેલો ગમે તે દર્શાવે. પેલો દડો છે, બહુવચન જોઈએ. પેલા દડાઓ છે. એક દડો હોય તો આપણે એમ કહીએ ને પેલો દડો છે, અને જાજા હોય તો પેલા ઘણા બધા દડાઓ છે. આપણે કહીએ તો પેલા દડાઓ છે. That is a ball.
કેરી છે અત્યારે કેરીની સીઝન છે ને ઉનાળામાં તો કેરી નું લઈએ પેલી કેરી છે પછી શું કહીએ પેલી કેરીઓ છે નમસ્કાર.